गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट जेवियर्स ई क्लास। आज इंग्लिश में आपने ग्रामर चौथी चैप्टर पास्ट कंटिन्यूअस टेंस लेसन सिक्स पास्ट कंटिन्यूअस टेंस करशु। हमणा सुधी आपणे टेन्सेस ना केटला फॉर्म सीख्या छे, चार। ओके, सिम्पल प्रेजेंट टेन्स, सिम्पल पास्ट टेन्स, सिम्पल फ्यूचर टेन्स, प्रेजेंट कंटिन्यूअस टेन्स अने आ छे पास्ट कंटिन्यूअस टेन्स। ओके, हवे आ छे फिफ्थ। अपने प्रेजेंट कंटिन्यूअस टेन्स में भण्यु हतुं के एवी क्रिया जे प्रेजेंट में एटले हाल में चाली रही छे एने आपणे कहीए छीए प्रेजेंट कंटिन्यूअस टेन्स। ओके, हवे पास्ट कंटिन्यूअस टेन्स ई एवी क्रिया छे जे पास्ट में एटले भूतकाळ में चाली रही हती। ओके, भूतकाळ में थई नहोती गई, भूतकाळ में चाली रही हती। एटले एक माणस ज्यारे भूतकाळ में ए जोई रह्यो हतो त्यारे ए क्रिया चाली रही हती। ओके, तो ये आपने कही है पास्ट कंटिन्यूअस टेंस। वी यूज द पास्ट कंटिन्यूअस टेंस टू से दैट समबडी वाज इन द मिडल ऑफ डूइंग समथिंग एट सर्टेन मोमेंट इन द पास्ट। ओके, दैट समबडी वाज इन द मिडल ऑफ डूइंग समथिंग। मिडल ऑफ डूइंग समथिंग એટલે શું? કે ત્યારે કંઈક કરી રહ્યો હતો। ઓકે, એટ ધ સર્ટેન મોમેન્ટ ઇન ધ પાસ્ટ, ત્યારે એટ એક એવા મુમેન્ટમાં જ્યારે ઇન ધ પાસ્ટ। ઓકે, હમણાં નથી ચાલી રહી। ઓકે, હું હમણાં કહું, હમણાં પ્રેઝન્ટ ટર્મમાં શું થઈ રહ્યું છે? આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહી છું। કાલે અગર હું ભણાવ્યું હતું તો હું શું કહીશ? હું કાલે ભણાવી રહી હતી। ઓકે, તો દેટ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, કાલે આ સમયે હું ભણાવી રહી હતી। ઓકે, તો દેટ ઇઝ અ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, હમણાં હું ભણાવી રહી છું। That is present continuous tense. We use form past continuous tense with the past tense of a to be, a verb plus ing. Okay, आपने present continuous tense में अभी भण्यु, आपने to be form कई रीते लईए छे, एक subject पूरा sentence में पहला एक subject होय छे એટલે કે કર્તા, પછી to be form, present માં to be form છે I am, he is, we are। ઓકે, am is are એ present ના to be forms છે, plus verb in the ing form। અને આપણે verb ના ing forms કઈ રીતે બનાવવાના છે એના rules ભી આપણે જોયા હતા। હવે એ rules જે છે એ same રહેશે past continuous tense માં ભી, right? આપણે verb ક્રિયા તો ચાલી રહી છે એટલે એમાં કંઈ ફરક નથી પડવાનો, એ present માં હોય કે past માં હોય। વર્બનું આઈએનજી ફોર્મ જે છે, ક્રિયાનું જે આઈએનજી ફોર્મ છે એમ જ રહેશે। શું બદલશે? ખાલી ટુ બી ફોર્મ, આઈ એમ એન્ડ આઈ વોઝ। ઓકે, હવે વોઝ અને વર ટુ બી ફોર્મના પાસ્ટ ટેન્સ છે। ઓકે, ધીસ ઇઝ અ ટુ બી ફોર્મ, ટુ બી ફોર્મ એટલે શું? હોવું। ઓકે, વોઝ, આઈ વોઝ ટીચિંગ યેસ્ટરડે, પ્રેઝન્ટમાં શું થશે? I am teaching now। okay, तो am is are present में आता, यहाँ पर आपसे to be form, to be form plus verb ing form। okay, this is आपके लिए sentence है, एक subject है से plus to be form present माटे am is are, past माटे was ने verb, was ने verb क्या સિંગ્યુલર ફર્સ્ટ પર્સન માટે, સેકન્ડ પર્સન માટે અને થર્ડ પર્સન સિંગ્યુલર માટે, વર પ્લુરલ માટે। ઓકે, હી વોઝ રાઇડિંગ અ બાયસાયકલ, ધે વર રાઇડિંગ બાયસાયકલ્સ। ઓકે, તો એ પ્લુરલ માટે થાય છે વર, અહીંયા ટુ બી ફોર્મ, અહીંયા આ કેસમાં આવશે પાસ્ટ ટેન્સ અને વર સેમ રહેશે। ઓકે, were you listening to the radio at 9 last night? હવે આપણે લાસ્ટ નાઇટની વાત કરીએ।
बी फॉर्म्स पास टेंस ना શું છે એ આપણે કરી લીધા છે આપણે ખાલી આને રિવિઝન કરવાનું છે આપણે બેદામને જેમ કહ્યું એક સબ્જેક્ટ હશે સબ્જેક્ટ કોણ હોય છે કે આઈ યુ વી ધે કા તો કોઈ પર્સન કા તો કોઈ ભી સબ્જેક્ટ પછી ટુ બી ફોર્મ અને પછી મેન વર્બ પછી જે સેન્ટેન્સ હોય એવી રીતે આઈ વોઝ પ્લેઇંગ અ પિયાનો ही वॉज प्लेइंग क्रिकेट शी वॉज प्लेइंग गिटार ओके इट वॉज रेनिंग यू वर प्लेइंग वी वर प्लेइंग दे वर प्लेइंग आई दिस इज फर्स्ट पर्सन ही शी इट सिंग्युलर थर्ड पर्सन सिंग्युलर એટલે એક વચન થર્ડ પર્સન ત્રીજી વ્યક્તિ એક અને પ્લુરલ પ્લુરલ હંમેશા થાય છે વર્બ આઈ વોઝ અને હી શી ઇટ વોઝ પ્લુરલ માટે થાય છે વર્બ ઓકે સમજાઈ ગયું પાસ્ટ સિમ્પલ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ડુ નોટ મીન એક્ઝેક્ટલી ધ સેમ ઓકે પાસ્ટ સિમ્પલ મેં તમને કહ્યું ડીડ યુ લિસન ટુ ધ રેડિયો ધીસ ઇઝ પાસ્ટ ટેન્સ અને વર યુ લિસનિંગ ટુ ધ રેડિયો ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં શું ડિફરન્સ છે હવે આપણે એક સિચ્યુએશન જોઈએ અહીંયા શું થાય છે એક મેરી આવવાની છે અને ક્યારે આવી ત્યારે શું થયું છે આપણે સેન્ટેન્સ વાંચીએ મે વેન મેરી અરાઈવ વી હેડ ડિનર એનો અર્થ શું થયો જ્યારે મેરી આવી અમે જમવાનું ડિનર કર્યું ઓકે વી હેડ ડિનર એટલે મેરી પહેલા આવી પછી અમે ડિનર કર્યું ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ઓકે હવે પાસ્ટ કન્ટિન્યુઅસ કેવી રીતે થશે વેન મેરી અરાઈવ વી વર હેવિંગ ડિનર ઓકે અહીંયા પાસ્ટ ટેન્સમાં શું થયું હેડ ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ વી વર હેવિંગ ડિનર વી વર હેવિંગ ડિનર એનો અર્થ એમ થયો કે ઈ જ્યારે આવી ત્યારે અમે લોકો જમી રહ્યા હતા ઓકે ડિનર કરી રહ્યા હતા ધીસ ઇઝ કેની ધ ડિફરન્સ ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ધીસ ઇઝ પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ઓકે એક્ટિવિટી ચાલી રહી છે ચાલો તો હવે તમારી બુકમાં તમારી ગ્રામરની બુકમાં એ તમારે લેવાની છે અહીંયા છે અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે એ આપણે સાથે કરશું ઉદાહરણમાં છે મેગા ડ્રોઝ અ પિક્ચર ઓકે હવે આ મેં તમને અગર પહેલાના પાર્ટ તમે ભૂલ્યા નથી તો તમને ખબર પડશે મેગા ડ્રોઝ એ કયું કાર્ડ છે ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આઈ ટીચ યુ લર્ન શી ડ્રોઝ ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આ સાદો વર્તમાન કાળ છે મેગા ડ્રીવ અ પિક્ચર ડ્રોનું પાસ્ટ ટેન્સ શું થાય છે ડ્રીવ ઓકે ધીસ ઇઝ અ ઇરેગ્યુલર વર્બ છે ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ મેગા ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ઈ ઇઝ હાવ યુ ઇઝ અ અને ડ્રોઈંગ આઈએનજી ફોર્મ ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ સોરી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ઓકે અને મેગા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર ઇઝ નું શું થઈ ગયું વોઝ અને રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ સેમ પણ વોઝ એટલે પાસ્ટ થઈ ગયું ઇઝ એટલે પ્રેઝન્ટ ધીસ ઇઝ પાસ્ટ કન્ટિન્યુઅસ ઓકે આ ચાર સેન્ટેન્સ તમને ખબર પડી મેગા ડ્રોઝ મેગા ડ્રીવ મેગા ઇઝ ડ્રોઈંગ મેગા વોઝ ડ્રોઈંગ આ ચાર સેન્ટેન્સ વાંચો તો તમારે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ નો ડિફરન્સ ખબર પડે છે હવે અમે જેમ કહ્યું કરતા એટલે સબ્જેક્ટ પ્લસ વોઝ વર એટલે ટુ બી ના ફોર્મ્સ પ્લસ વર્તમાન વર્બમાં વર્બનું સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ ઓકે સિમ્પલ ફોર્મને આપણે કહીએ છીએ વર્બ ઇન આઈએનજી ફોર્મ ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ નેહા વોઝ ઈટિંગ હવે નેહા ઇઝ એટલે કોણ હી શી ઇટ ઓકે નેહા વોઝ ઈટિંગ નેહા એટલે આપણે ત્રીજી વ્યક્તિની વાત કરી રહ્યા છીએ
was eating. We were dancing. We અહીંયા છે plural એટલે we અને plural માટે આપણે યુઝ કરીએ છીએ were અને dancing. ઓકે હવે past continuous માં sentence questions કેવી રીતે પૂછવાના છે who was running કેતન was running the boys were running હવે આપણે જોયું છે હમણાં સુધી જ્યારે ભી question માં who હોય ત્યારે what is the rule rule for question starting with who એટલે subject માટે આપણે જ્યારે question પૂછીએ છીએ ત્યારે હંમેશા જે to be form છે is singular singular third person એટલે આપણે એક એક વ્યક્તિ માટે અને ત્રીજી વ્યક્તિ એક એટલે he she it આપણે કોઈ એક વ્યક્તિ માટે પ્રશ્ન પૂછી રહ્યા છે ઈ જ આપણે પૂછવાનું છે એનો ઉત્તર એનો આન્સર સિંગલ ભી હોઈ શકે કા તો પ્લુરલ ભી હોઈ શકે રાઈટ હુ વોઝ રનિંગ તમે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે તમને ખબર નથી કે એક જો એક વ્યક્તિ છે કે ઘણા બધા જણ છે ઓકે તમે સિંગલ એક વ્યક્તિ માટે પૂછી રહ્યા છો કે બધા માટે પૂછી રહ્યા છો તમને ખબર નથી તમે ખાલી પ્રશ્ન પૂછો છો કોણ દોડી રહ્યું છે ઓકે કોણ દોડી રહ્યું છે એમાં તમે તમે ગુજરાતીમાં બી જોશો તો તમને ખબર પડશે કોણ દોડી રહ્યું છે કેતન દોડી રહ્યો છે પણ અહીંયા આનો જવાબ શું હોઈ શકે કે છોકરાઓ દોડી રહ્યા છે એટલે આન્સરમાં તમે પ્લુરલ કરી નાખો પણ ક્વેશ્ચનમાં સિંગ્યુલર જ રહેશે કયા ક્વેશ્ચન માટે હું અને હું આપણે ક્યારે પૂછીએ છીએ જ્યારે સબ્જેક્ટ આપણે સબ્જેક્ટના એટલે કર્તા વિશે ક્વેશ્ચન પૂછીએ છીએ ત્યારે આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ હું ઓકે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ વોર ધ ગર્લ્સ ડ્રોઈંગ હવે અહીંયા વોટ તેની માટે આપણે પૂછીએ છીએ ઓબ્જેક્ટ માટે ઓકે વોટ ઈ એટલે કર્તા શેના ઉપર કામ કરી રહ્યું છે એમ પૂછીએ તો આપણે વોટ પૂછીએ છીએ What were the girls drawing? Okay. What were the girls drawing? The girls were drawing rangolis. Okay. Okay. अपने आता जो त्रिजू. What was? Where was Geeta sitting? Where? प्रश्न सिंगी मंडे आ गए थे. Where is for place? Where is for place? Where was Geeta sitting? હવે question નો format કઈ રીતે છે? WH question જે છે એ પછી to be form, પછી subject અને પછી verb. Question નો form કઈ રીતે છે? અહીંયા બી જુઓ. WH question form, પછી to be form, પછી the subject અને પછી verb in ing form. ઓકે પણ આન્સર કેવી રીતે છે ઓલવેઝ ફર્સ્ટ સબ્જેક્ટ પહેલા આવે છે સબ્જેક્ટ પછી ટુ બી ફોર્મ પછી મેન વર્બ આઈએનજી અને પછી ઓબ્જેક્ટ અથવા તો રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સ ઓકે અહીંયા આવે ક્વેશ્ચન ટુ બી ફોર્મ સબ્જેક્ટ મેન વર્બ સિટિંગ ગીતા વોઝ સિટિંગ ઓન અ ચેર વેર એટલે આપણે જે સેન્ટેન્સમાં જે પૂછ્યું હોય એ આન્સર આવશે પણ પહેલા સબ્જેક્ટ પછી ટુ બી ફોર્મ પછી વર્બ ઇન આઈએનજી ફોર્મ ઓકે વેન વોઝ વિશાલ સ્ટડીંગ વેન સેની માટે પૂછે છે આપણે ટાઈમ કે સમય માટે ઓકે ક્વેશ્ચન વેન ઇઝ ફોર ટાઈમ વિશાલ વોઝ સ્ટડીંગ એટ નાઇટ એટ ઓકે પ્રિપોઝિશન એટ યાદ છે ને એટ નાઇટ which game which એટલે કયું ઓકે which game were they playing તો સબ્જેક્ટ અહીંયા છે they were playing tennis ઓકે આ સિમ્પલ છે આ સમજાય છે ને આ બધા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં ક્વેશ્ચન્સ છે how many students were talking how many સેની માટે છે how many અને how much નો ડિફરન્સ તમને ખબર છે ને how many જે વસ્તુ આપણે કાઉન્ટ કરી શકીએ એની માટે many અને how much tea was she making how much જે વસ્તુને આપણે કાઉન્ટ નથી કરી શકતા
એને આપણે હાઉ મચ કહીએ છીએ. ઓકે, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ટોકિંગ, અહીંયા હાઉ મેની પછી વર્બ, સોરી મેન પછી સબ્જેક્ટ, પછી આવે છે ટુ બી ફોર્મ અને પછી આઈએનજી. તમારે સ્ટાર્ટ આન્સર હંમેશા સબ્જેક્ટ થી કરવાનો. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર ટોકિંગ. ઓકે, હાઉ મચ ટી વોઝ શી મેકિંગ, શી વોઝ મેકિંગ ટુ કપ્સ ઓફ ટી. હવે આમાં આપણે ક્વેશ્ચન બીજી કઈ રીતે બનાવી શકીએ, હવે ડબ્લ્યુએચ જે વર્ડ્સ છે, ક્વેશ્ચન વર્ડ્સ છે, એના સિવાય તમારે ક્વેશ્ચન બનાવવા હોય તો કઈ રીતે પૂછી શકીએ. વિક્રમ વોઝ રનિંગ ફાસ્ટ, વોઝ વિક્રમ રનિંગ ફાસ્ટ, તમને યસ કે નોમાં આન્સર જોતો હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ, ટુ બી ફોર્મ થી સ્ટાર્ટ થાય છે, પછી સબ્જેક્ટ, પછી વર્બ. ઓકે, વોઝ વિક્રમ રનિંગ ફાસ્ટ, વી વર મેકિંગ ટોયઝ, વર વી મેકિંગ ટોયઝ, ધ ડોગ વોઝ બાર્કિંગ, વોઝ ધ ડોગ બાર્કિંગ. ઓકે, આની જે ટુ બી ફોર્મ્સ છે એનાથી આપણે સવાલ શરૂ કરીએ તો આપણે યસ કાં તો નોમાં આન્સર મળે છે. ચાલો તો આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ શરૂ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ વિથ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આપણે શું કરવાનું છે, બે વસ્તુ કરવાની છે જે આપણે પ્રેઝન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ટેન્સમાં બી કરી હતી. ફર્સ્ટ આપણે ટુ બી ફોર્મ આઈડેન્ટિફાઈ કરવાનું છે, વોઝ કાં તો વર, અને પછી એનું વર્બ ઇન આઈએનજી ફોર્મ લખવાનું છે. એ વર્બ આઈએનજી ફોર્મ આપણે જે રૂલ્સ શીખ્યા છે એ રૂલ્સ સાથે જ કરવાના છે, એ સમજીને કરવાના છે. ઓકે, એક્ઝામ્પલમાં છે દે ડેશ સ્નેક્સ, બ્રેકેટમાં વર્બ છે ઈટ. ઓકે, દે માટે શું આવે છે, ટુ બી ફોર્મ વર્બ. ઓકે, પ્લુરલ માટે વર્બ અને ઈટનું થઈ જાય છે ઈટિંગ. ક્વેશ્ચન પૂછવું હોય તો આપણે ટુ બી ફોર્મથી સ્ટાર્ટ કરવાનું છે. ડેશ વોઝ ડેશ ટુમાં ડેશ. ઓકે, અને વર્બ છે ક્રાય. પછી ક્વેશ્ચન એટલે ક્વેશ્ચન ભાગ છે, એટલે તમને ખબર છે કે આપણે સવાલ સ્ટાર્ટ કરવાનો છે. ઉમાર ને થર્ડ પર્સન માટે આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ, વોઝ વોઝ ઉમા ક્રાઇંગ. ઓકે, સમજાઈ ગયું. ચાલો તો આપણે ફર્સ્ટ કરીએ, ડેશ દેવ એન્ડ પ્રેમ ડેશ. વર્ડ છે ફાઇટ, ફાઇટ નું પહેલા તો તમને ખબર છે આઈએનજી ફોર્મ શું થશે, ફાઇટિંગ. ઓકે, ફાઇટિંગ. હવે દેવ અને પ્રેમ એટલે એકથી વધારે છે, પ્લુરલ માટે આપણે શું યુઝ કરીએ છીએ, વોસ કે વર, કરેક્ટ વર, રાઈટ. આપણે વર દેવ એન્ડ પ્રેમ ફાઇટિંગ. ઓકે, આઈ ડેશ ધ ડોર શટ, આઈ ડેશ ધ ડોર. આ આઈ માટે શું છે, ટુ બી ફોર્મ, સિંગ્યુલર માટે છે વોઝ, વોઝ અને શટિંગ નું છે. હવે અહીંયા સ્પેલિંગ શું આવશે, તમને મેં કીધું છે અહીંયા એક વોવેલ છે, અહીંયા એક કોન્સોનન્ટ છે, લાસ્ટમાં સ્વર અને કોન્સોનન્ટ. એવી રીતે વોવેલ અને કોન્સોનન્ટ લાસ્ટ એન્ડ થાય તો આપણે જે લાસ્ટ છે એને ડબલ કરી દેવાનું છે. એટલે થશે એસ એચ યુ ટી શટ, ડબલ ટી આઈએનજી. ઓકે, એસ એચ યુ ટી ટી આઈએનજી, આઈ વોઝ શટિંગ ધ ડોર. ઓકે, યુ ડેશ અ પોયમ, રિસાઇટ, રિસાઇટ એટલે બોલવી, તમે પોયમ ગાઈ રહ્યા હતા, આપણે પોયમને રિસાઇટ કરીએ. ઓકે, હવે અહીંયા લાસ્ટનું જે ઈ છે એ સાયલેન્ટ છે. ઓકે, અહીંયા સ્પેલિંગમાં તમને ઈ દેખાય છે, આપણે બોલીએ છીએ રિસાઇટ, ઈ સાયલેન્ટ છે. તો પહેલાં યુ માટે આવશે વર, યુ વર, અને ઈ નીકળી જશે અને આઈ એન જી રિસાઇટિંગ. તમારે પહેલાના રૂલ્સ ભૂલવાના નથી, જે આપણે આઈએનજીના આપણે વર્બના જે ફોર્મ્સ કર્યા છે તમારે ભૂલવાના નથી. ઓકે, યુ વર રિસાઇટિંગ અ પોયમ. ઓકે, આવે ત્રણ આપણે કર્યા છે, બાકીના તમારે જાતે કરવાના છે. હાઉ મેની બોયઝ, આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે, હવે જે આન્સર આપ્યું છે બ્રેકેટમાં એ રીતે તમારે સેન્ટેન્સ આપણું પૂરું કરવાનું છે, આ જવાબ લખવાના છે. હાઉ મેની બોયઝ વર ક્રાઇંગ, વન, તો વન બોય વોઝ ક્રાઇંગ, સબ્જેક્ટ, ટુ બી ફોર્મ, વર્બ. વોટ વોઝ મનન રાઇટિંગ અ લેટર, પહેલા સબ્જેક્ટ કોણ છે અહીંયા મનન,
पहला आवशे सब्जेक्ट, पछी टू बी फॉर्म वॉज, पछी वर्ब, पछी ऑब्जेक्ट अ लेटर. ओके, विच बुक वर यू रीडिंग? अ नॉवल. पहला सब्जेक्ट कौन से यू, એટલે પણ જવાબમાં તમે શું લખવાનું છે? આઈ, કેમ કે આપણે કોઈ પૂછે યુ તો આપણે સવાલ જવાબ કેમ આપીએ? આઈ કા તો વી, આઈ આપણે આપીએ. ઓકે, આઈ, આઈ નું શું થાય છે? ટુ બી ફોર્મ વોઝ, પછી આવશે વર્બ ઇન આઈએનજી, આઈ વોઝ રીડિંગ, પછી બુક, બુક નું નામ શું છે અહીંયા? અ નોવેલ. ઓકે, આપણે બુક નું નામ એટલે આ એક એક જાતની નોવેલ છે. ઓકે, કથા સ્ટોરી છે. આઈ વોઝ રીડિંગ અ નોવેલ, આ ઓબ્જેક્ટ થયો. ઓકે, એ જ એવી જ રીતે તમારે જવાબ લખવાના છે. સબ્જેક્ટ, ટુ બી ફોર્મ, વર્બ ઇન આઈએનજી અને પછી ઓબ્જેક્ટ, બે આપણે કર્યા, બાકીના તમારે જાતે કરવાના છે. થર્ડ ફોર્મ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઈન વર્ડ્સ એન્ડ આન્સર. આપણે આપણને ખબર છે આપણે સવાલ માટે કયા સબ્જેક્ટ માટે, કર્તા માટે ક્વેશ્ચન હોય તો હુ, ઓબ્જેક્ટ માટે હોય તો વોટ, પછી છે પ્લેસ માટે વેર, પ્લેસ સમય માટે વેન, ક્વોન્ટિટી માટે હાઉ મચ અને હાઉ મેની. ઓકે, ઉદાહરણ છે આકાશ વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન. સૌ ફર્સ્ટ ઓફ ઓલ આકાશ માટે લાઈન છે, આકાશ કોણ છે? સબ્જેક્ટ, સબ્જેક્ટ માટે ક્વેશ્ચન થાય છે હુ, હુ પછી વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન, એ તો સેમ રહેશે સેન્ટેન્સ. ઇન ધ ગાર્ડન, ઇન ધ ગાર્ડન શું છે? એક જગ્યા છે, જગ્યા માટે આપણે ક્વેશ્ચન કરીએ છીએ વેર. ઓકે, સવાલ આવશે, સ્ટાર્ટ થશે વેર થી, પછી ટુ બી ફોર્મ, પછી સબ્જેક્ટ ને પછી આઈએનજી, વેર વોઝ આકાશ જમ્પિંગ. ચલો નેક્સ્ટ કરીએ. મિસ્ટર ટોપી વાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. ઓકે, મિસ્ટર ટોપી વાલા કોણ છે? સબ્જેક્ટ છે, સબ્જેક્ટ માટે ક્વેશ્ચન થાય છે હુ, હુ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ, આ સેન્ટેન્સ સેમ રહેશે. ઓકે, પછી લાસ્ટમાં ક્વેશ્ચનમાં સેકન્ડ, નિયર ધ ડોર એટલે શું છે? જગ્યાની જગ્યા છે, નિયર ધ ડોર ઇઝ અ પ્લેસ, પ્લેસ માટે આપણે શું પૂછીએ છે ક્વેશ્ચન? વેર, વેર વોઝ, પછી સબ્જેક્ટ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ. ઓકે, વેર વોઝ હી સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ મિસ્ટર ટોપીવાલા, પછી શું આવશે? વર્બ આઈએનજી ફોર્મમાં, ઇન ધ મોર્નિંગ અહીં આવશે. પછી ક્વેશ્ચન પછી છે ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ ઇઝ ધ સમયનો કાળ કાળનો ટાઈમ છે, તો આપણે કહીએ છીએ વેન. પછી સેમ એવી જ રીતે વેન વોઝ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. ઓકે, સમજાઈ ગયું? એવી રીતે તમારે બીજા બી કરવાના છે ક્વેશ્ચન્સ, યાદ રાખવાના છે. સબ્જેક્ટ માટે હુ, ઓબ્જેક્ટ માટે વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ. ઓકે, એવી રીતે હવે તમારે વર્કબુકમાં તમારી પેજ નંબર 33 to 35 જે આપણે હમણાં ડિસ્કસ કર્યું એ રીતે તમારે આ કરવાની છે. આ સાથે આપણે આ ટર્મ યુનિટ માટે આપણા જે ટેન્સેસ છે એ પૂરા થઈ ગયા છે. આપણું ગ્રામરનું પોર્શન અહીંયા ફિનિશ થાય છે આ યુનિટ માટે. પણ તમારે તમારી બુક્સ કમ્પ્લીટ રાખવાની છે. તમને કાંઈ ડાઉટ્સ હોય તો તમે સ્કૂલમાં મંડે ટુ સેટરડે 1 થી 4 વચ્ચે આવીને પૂછી શકો છો. બટ આ ઇમ્પોર્ટન્ટ છે કે તમને આમાં બધા જ આપણે ટેન્સીસ કર્યા છે, 5 ફોર્મ્સ, એમાં ડિફરન્સીસ ખબર પડે અને એની પ્રેક્ટિસ તમારે કરતા રહેવાની છે. ઓકે, તો તમારી બુક કમ્પ્લીટ રાખજો. તમારી આ બુક તમારે સ્વાધ્યાય પોથી બે કમ્પ્લીટ રાખવાની છે. નેક્સ્ટમાં આપણે નેક્સ્ટ વિડીયોઝમાં આપણે લેટર રાઇટિંગ અને એસે રાઇટિંગની પ્રેક્ટિસ કરશું. ઓકે, હવે આ આપણું યુનિટ